નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9ના ગુજરાતી વિષયમાં વ્યાકરણની અંદર સંજ્ઞાનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, પહેલા સમજી લઈએ કે કોઈ જળ કે જીવંત વસ્તુને ઓળખવા માટે તેને નામ આપ્યા છે. જેમ કે કોઈ શહેરનું વિશેષ નામ હોય છે, ગાંધીનગર, ભાવનગર, અમદાવાદ, રાજકોટ, તો એ જ રીતે કોઈ પશુનું વિશેષ નામ આપ્યું હોય છે, ગાય, ઘોડો, ભેંસ, તો એવી રીતે પક્ષીઓના પણ નામ આપ્યા હોય છે, મોર, ચકલી, પોપટ, બરાબર ને? તો કોઈ સ્ત્રીનું નામ આપેલું હોય, ભાનુમતી, જાગૃતિ, પ્રિયા, આવી જ રીતે પુરુષોના પણ નામ આપેલા હોય છે, જેમ કે જોગિંદર, સચિન, અનિલ, રમેશ વગેરે, બરાબર? તો જ આપણે નામ દ્વારા જ એને ઓળખી શકીએ. એટલે કે કોઈ સ્પષ્ટ રીતે ઓળખવા માટે પ્રોપર જે નામ આપ્યું હોય તેને આપણે સંજ્ઞા કહીએ છીએ. તો આજે આપણે સંજ્ઞાનો અભ્યાસ કરીશું, સંજ્ઞાની પરિભાષાને સમજીશું, વ્યાકરણની ભાષામાં સંજ્ઞાને વ્યાખ્યા શું છે એ સમજીશું. તો આજે આપણે સંજ્ઞા અને એના પ્રકારો વિશે અભ્યાસ કરવાનો છે. સંજ્ઞા એટલે શું? તો કે ભાષાના જે શબ્દો દ્વારા કોઈ વ્યક્તિ, વસ્તુ, સ્થળ કે ખ્યાલનો નિર્દેશ થાય તેને સંજ્ઞા કે નામ કહે છે. કે ભાષાનો કોઈ એવો શબ્દ કે જેના દ્વારા આપણને કોઈ વ્યક્તિનું નામ સમજાય, વ્યક્તિને ઓળખી શકીએ, કોઈ વસ્તુનું નામ સમજાય અને એ વસ્તુને ઓળખી શકીએ, અને કોઈ સ્થળનું નામ સમજાય અને સ્થળને ઓળખી શકીએ, એવા શબ્દોને સંજ્ઞા કે નામ કહે છે. એની લાક્ષણિકતા પણ આપેલી છે કે સંજ્ઞાના લક્ષણો શું હોય છે. તો કે સંજ્ઞા કે નામ લિંગ ધરાવતા હોય છે. આપણે ગુજરાતી ભાષામાં ત્રણ લિંગ છે, સ્ત્રીલિંગ, પુલિંગ અને નપુંસકલિંગ, બરાબર? સંજ્ઞા કે નામ લિંગ ધરાવતા હોય છે. સંજ્ઞા કે નામ વચન ધરાવે છે. ગુજરાતી ભાષામાં એક વચન અને બહુવચન હોય છે, તો સંજ્ઞા અને નામ વચન ધરાવે છે. ત્યાર પછીની લાક્ષણિકતા જોઈએ તો કે સંજ્ઞા વિકારી કે અવિકારી હોય છે. હવે વિકારી અને અવિકારી એ શું, પહેલા એને સમજીએ કે જે સંજ્ઞામાં લિંગ કે વચન અનુસાર રૂપ બદલાય તેને વિકારી સંજ્ઞા કહે છે, બરાબર ને? જે શબ્દ કે નામ હોય એમાં લિંગ અને વચન પ્રમાણે, જો એ એક સ્ત્રીલિંગમાં હોય તો એ પ્રમાણેનો શબ્દ હોય, પુલિંગમાં હોય તો એ પ્રમાણેનું એનું નામ હોય, જો એક વચનમાં હોય તો એ પ્રમાણેનું નામ હોય, અને બહુવચનમાં હોય તો એ પ્રમાણેમાં ફેરફાર થતો હોય, તો તેવી સંજ્ઞા અથવા નામને વિકારી સંજ્ઞા કહે છે. દાખલા તરીકે કૂતરો, કૂતરી, કૂતરું, બરાબર? અહીંયા લિંગ પ્રમાણે નામમાં ફેરફાર થયો છે. મૂળ નામ છે કૂતર, એમાં ઓ પ્રત્યે લાગ્યો તો કૂતરો થયો, ઈ પ્રત્યે લાગ્યું તો કૂતરી થયો, અને ઉ પ્રત્યે લાગ્યું તો કૂતરું થયું, બરાબર? આ રીતે જે સંજ્ઞામાં લિંગ વચન અનુસાર રૂપ બદલાય તેને વિકારી સંજ્ઞા કહે છે. ત્યાર પછી અવિકારી સંજ્ઞા, કે જે સંજ્ઞામાં લિંગ અનુસાર રૂપ ન બદલાય તેને અવિકારી સંજ્ઞા કહે છે. દાખલા તરીકે રાજા શબ્દ છે, એ રાજામાં લિંગ પ્રમાણે કોઈ ફેરફાર થતો નથી. જો આનું સ્ત્રીલિંગ કરવું હોય તો આ રાજા શબ્દ છે એમાં કોઈ બદલાવ આવશે નહીં, પણ જો આનું સ્ત્રીલિંગ થતા એ રાણી થઈ જશે, બરાબર? તો આમાં કોઈ ફેરફાર, લિંગ બદલાય છે પણ નામમાં કોઈ ફેરફાર થતો નથી, એવી સંજ્ઞાને અવિકારી સંજ્ઞા કહે છે. દાખલા તરીકે રાજા છે, સાસુ છે, ઘી, નદી, આવા બધા સંજ્ઞાના જે નામો છે એ અવિકારી સંજ્ઞા છે. ત્યાર પછીની લાક્ષણિકતા જોઈએ તો કે સંજ્ઞા મૂર્ત કે અમૂર્ત હોય છે. હવે મૂર્ત ને અમૂર્ત કોને કહેવાય? તો કે જેને કોઈ પણ ઇન્દ્રિય, આંખ, નાક, કાન, સ્પર્શ, સ્વાદ, આપણને ખબર છે કે આપણી પાંચ ઇન્દ્રિય, કે જેને કોઈ પણ ઇન્દ્રિયથી અનુભવી શકાય તે સંજ્ઞા એટલે મૂર્ત સંજ્ઞા. જેમ કે ચળકાટ, અવાજ, વાસ, જલેબી, કમળ, આ બધું છે એ આપણે ઇન્દ્રિય દ્વારા અનુભવી શકીએ છીએ. કોઈ જોવામાં આવે, કંઈ સાંભળ,
मूर्त संज्ञा कहे छे। त्यार पछी अमूर्त संज्ञा के जेने कोई रंग रूप कद आकार गंध वगैरे नथी तेने मात्र तर्क थी ज अनुभवी सकाय छे। मूर्त कोने कहेवाय तो के इंद्रियो द्वारा अनुभवी सकाय। अमूर्त कोने कहेवाय तो के मात्र तर्क थी एटले के विचारीने ज अनुभवी सकाय तेवी संज्ञा जेम के विचार क्रोध दुख सुख मानवता माणसाय भलाय दया क्रोध आवी बधी संज्ञा छे એ આપણે એને જોઈ શકતા નથી કે સાંભળી શકતા નથી પણ માત્ર વિચાર દ્વારા એને અનુભવી શકીએ છીએ તો એવી સંજ્ઞાને અમૂર્ત સંજ્ઞા કહેવાય। તો સંજ્ઞાની લાક્ષણિકતાઓ આપણે સમજી લીધી, હવે સંજ્ઞાના પ્રકારો છે એ જોઈએ। કયા કયા સંજ્ઞાના પ્રકાર છે? તો ધોરણ 9 ની અંદર આપણે સંજ્ઞાના 5 પ્રકારનો અભ્યાસ કરવાનો છે। વ્યક્તિવાચક સંજ્ઞા, જાતિવાચક સંજ્ઞા, દ્રવ્યવાચક સંજ્ઞા, ભાવવાચક સંજ્ઞા અને સમૂહવાચક સંજ્ઞા। તો સૌ પ્રથમ આપણે વ્યક્તિવાચક સંજ્ઞાનો અભ્યાસ કરીશું। વ્યક્તિવાચક સંજ્ઞા કોને કહેવાય? જોઈએ એની વ્યાખ્યા। કોઈ વ્યક્તિ, વસ્તુ, પદાર્થ ને ઓળખવા માટે વિશેષ નામ આપવામાં આવે ત્યારે વ્યક્તિવાચક સંજ્ઞા બનશે। કોઈ વ્યક્તિ, વસ્તુ કે પદાર્થને કોઈ પણ પ્રોપર નામ આપવામાં આવ્યું હોય એને વ્યક્તિવાચક સંજ્ઞા કહે છે। દાખલા તરીકે આપણે જોઈએ તો કોઈ પણ છોકરા છોકરીને વિશેષ નામ આપવામાં આવ્યું હોય જેમ કે વૈભવી, હિરલ, આયુષ, સૂર્યકાંત, તો એ વ્યક્તિવાચક સંજ્ઞા છે। તમને આપેલું હોય કે વૈભવી ઊભી છે અને વૈભવી નીચે તમને અન્ડરલાઈન કરીને કીધું હોય કે રેખાંકિત શબ્દમાં સંજ્ઞાનો કયો પ્રકાર છે, તો આપણે લખી શકીએ કે વ્યક્તિવાચક સંજ્ઞા છે। તેવી જ રીતે નદીની ઓળખ આપતી સંજ્ઞા ગંગા, યમુના, સાબરમતી, તાપી, સરસ્વતી, બરાબર, નદીઓને પણ પ્રોપર નામ આપેલા છે। એવી જ રીતે પર્વતની ઓળખ આપતી સંજ્ઞા જેમ કે હિમાલય, ગિરનાર, શેત્રુંજય, એ પર્વતોને પણ પ્રોપર નામ આપેલા છે। મહિનાની ઓળખ આપતી સંજ્ઞા છે તો કે કારતક, માગસર, શ્રાવણ, જાન્યુઆરી, ડિસેમ્બર, ફેબ્રુઆરી, એવી જ રીતે વારના નામ હોય તો સોમવાર, મંગળવાર, બરાબર, આ રીતે દરેક વાર અને મહિનાને પણ પ્રોપર નામ આપેલા છે। ત્યાર પછી ગામ, શહેર, રાજ્ય, દેશ, વિદેશની ઓળખ આપતી સંજ્ઞા કે નામ જેમ કે ટંકારા, રાજકોટ, ગુજરાત, ભારત, અમેરિકા, શ્રીલંકા, આવી રીતે દરેક ગામ, શહેર, પ્રદેશ, રાજ્યને, દેશને, વિદેશને નામ આપેલા છે। તો એ બધા જે નામો આપેલા છે એ શેમાં આવશે? તો કે વ્યક્તિવાચક સંજ્ઞાની અંદર આવશે। ત્યાર પછી આપણે જાતિવાચક સંજ્ઞાને સમજીએ। કોઈ શબ્દ દ્વારા આખો વર્ગ, સમૂહ કે આખી જાતિ સૂચવાતી હોય ત્યારે તે જાતિવાચક સંજ્ઞા બનશે। દાખલા તરીકે પર્વત, નદી, વૃક્ષ, જો અહીંયા પર્વતનો કોઈ નામ નથી આપેલું, પર્વતની આખી જાતિની વાત કરેલી છે। અહીંયા નદીનું કોઈ નામ નથી આપેલું, નદીની આખી જાતિ, પછી એમાં ગંગા પણ આવી જાય, નદી કહેતા સરસ્વતી પણ આવી જાય, બરાબર, અહીંયા પણ એવી રીતે વૃક્ષ કહેતા એની અંદર ગમે એ વૃક્ષ આવી શકે, વૃક્ષની આખી જાતિનો ઉલ્લેખ થયો છે, લીમડો, પીપળો, વડલો, તો કોઈ પણ વૃક્ષ આવી શકે છે। ફૂલ, ફૂલની અંદર પણ ગમે એ ફૂલ આવી શકે, આખી જાતિનો ઉલ્લેખ થયેલો હોય। સ્ત્રી, તો એની અંદર પણ કોઈ સ્ત્રીનું પ્રોપર નામ, પુરુષ, છોકરો, છોકરી છે એમાં કોઈ પ્રોપર નામ નથી આપેલું હોતું પણ આખી જાતિનો ઉલ્લેખ થયેલો હોય છે। એવી જ રીતે ટેબલ, મંત્રી, શિક્ષક, પુસ્તક, સેવક, સમુદ્ર, ભેંસ, હંસ, મોર વગેરે શબ્દો છે એ જાતિવાચક સંજ્ઞાના છે। ત્યાર પછી આપણે સમૂહવાચક સંજ્ઞા વિશે અભ્યાસ કરીશું। સમૂહવાચક સંજ્ઞાની અંદર શું હોય? તો કે કોઈ જૂથ કે સમૂહનો નિર્દેશ કરતી સંજ્ઞા અથવા નામ એ સમૂહવાચક સંજ્ઞા, જેમ કે ટોળું, અમુક લોકોનો સમૂહ, ધણ, તો કે ગાયોનું ધણ, સેના, સૈન્ય અને લશ્કર, તો લશ્કર એને શું કહેવાય? તો કે સૈનિકોનો સમૂહ। એવી જ રીતે ઢગલો હોય તો કાપડનો ઢગલો હોય, દાણાનો કે એવી કોઈ પણ વસ્તુઓનો કે પદાર્થનો સમૂહ હોય એને ઢગલો કહેવાય। ત્યાર પછી જુડો, તો કે ચાવીનો સમૂહ, તો આ રીતે આખા સમૂહનો ઉલ્લેખ કરતી હોય, આખા જૂથનો ઉલ્લેખ કરતી હોય, નિર્દેશ કરતી હોય તેવી સંજ્ઞાને સમૂહવાચક સંજ્ઞા કહેવાય। ત્યાર પછીની સંજ્ઞા દ્રવ્યવાચક સંજ્ઞા।
ગણી ન શકાય તેવા પદાર્થ દર્શાવતી સંજ્ઞાને દ્રવ્યવાચક સંજ્ઞા કહે છે. દ્રવ્યવાચક સંજ્ઞામાં પ્રવાહી અને ઘન બંને પ્રકારના પદાર્થનો સમાવેશ થાય છે. દ્રવ્યવાચક સંજ્ઞામાં પ્રવાહી અને ઘન બંને વસ્તુઓનો સમાવેશ થાય છે. દ્રવ્યવાચક સંજ્ઞા છે એ કિલોગ્રામ કે લીટર વગેરેમાં માપી શકાય છે. દાખલા તરીકે તેલ, પાણી, દૂધ, ઘી, રસ, લાકડું, બાજરી. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા લાકડું છે એ ઘન પદાર્થ છે, માટે દ્રવ્યવાચક સંજ્ઞાની અંદર આવે છે. પણ લાકડામાંથી જો ટેબલ બનેલું હોય, ખુરશી બનેલી હોય, તો એ જાતિવાચક સંજ્ઞામાં આવે છે. બાજરી, દાળ, લોટ, રૂ, કાપડ, સોનું, એવી જ રીતે સોનું છે એ પણ દ્રવ્યવાચક સંજ્ઞામાં આવે છે. પણ જો સોનામાંથી કોઈ ઘરેણા બનેલા હોય તો એ પાછું જાતિવાચક સંજ્ઞામાં આવે છે. એવી જ રીતે લોખંડ, માટી વગેરે દ્રવ્યવાચક સંજ્ઞાના ઉદાહરણો છે. ત્યાર પછી ભાવવાચક સંજ્ઞા. ભાવનો નિર્દેશ કરતી સંજ્ઞા. આપણે અગાઉ લાક્ષણિકતામાં જોયું ને કે સંજ્ઞા મૂર્ત કે અમૂર્ત હોઈ શકે છે, તો ભાવનો નિર્દેશ કરતી સંજ્ઞા એને ભાવવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. સ્પર્શ ન કરી શકાય પરંતુ કેવળ અનુભવી શકાય તે સંજ્ઞા. ગુણ કે ક્રિયાનો ભાવ દર્શાવતી સંજ્ઞાને ભાવવાચક સંજ્ઞા કહે છે. ભાવવાચક સંજ્ઞામાં શું હોય તો કે કોઈ વ્યક્તિ, વસ્તુ કે પદાર્થનો ગુણ દર્શાવતી હોય, બરાબર, તો આવી સંજ્ઞાને ભાવવાચક સંજ્ઞા કહે છે. દાખલા તરીકે ભલાઈ, કાળાસ, મીઠાસ, લાલચ, આળસ, વિચાર, મૃત્યુ, જીવન, સેવા, ઠંડી, ગરમી, માનવતા, સુખ, ક્રોધ, મજા, આશ્ચર્ય, સંતોષ, હિંમત, સ્નેહ, દયા, આ બધા જે ભાવો છે, આ બધા જે ગુણો છે એ આપણે જોઈ શકતા નથી, માત્ર એને અનુભવી શકીએ છીએ. માટે આ બધા નામો છે ભાવવાચક સંજ્ઞાના.